નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચાર ઓક્ટોબર બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ જેટલી પણ સોશિયલ મીડિયા જે સાઇટ્સ છે જે એપ્લિકેશન છે એમાં શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્ત્વના દિવસોના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા જે પ્રશ્નો જવાબ છે એમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને ત્યારબાદ તમારે શું લખીને જણાવવાનું છે તમને ખબર છે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે અને દસમાંથી પાંચ પ્રશ્નો જો તમે જોશો તો મહત્ત્વના દિવસોના પ્રશ્નો છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં એક્સિસ બેન્કે તેની પાંચ હજારમી શાખા ગુજરાતના કયા શહેરમાં સ્થાપી છે જ્યાં તેની પ્રથમ શાખાની સ્થાપના કરવામાં આવી છે તો જવાબ આવશે અમદાવાદમાં કઈ જગ્યાએ અમદાવાદમાં તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના બોડકદેવમાં એક્સિસ બેન્કની પાંચ હજારમી શાખાનું ઉદઘાટન કર્યું ઉદઘાટન સમારોહમાં એક્સિસ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અમિતાભ ચૌધરી ગ્રુપ એક્ઝિક્યુટિવ અને રિટેલ બેન્કિંગના વડાશ્રી રવિનારાયણન એક્સિસ બેન્કના પ્રમુખ કુમારી અરણિકા દીક્ષિત અને આરબીબીએચ વેસ્ટ એક્સિસ બેંક શ્રી રાકેશ ભોજનગરવાલા અને મોટી સંખ્યામાં એક્સિસ બેંકના કર્મચારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા સમગ્ર દેશમાં એક્સિસ બેંકની કુલ એકસો ને આઠ એક શાખાઓ શરૂ કરવામાં આવી જેમાં ગુજરાતમાં અગિયાર શાખાઓનું ઉદઘાટનનો સમાવેશ થાય છે એક જ દિવસે સોથી વધુ શાખાઓનું ઉદઘાટન સમગ્ર દેશમાં એક મજબૂત બેન્કિંગ ઇકોસિસ્ટમ બનાવવા તરફ તેની પ્રતિબદ્ધતાને રેખાંતિત કરે છે અમદાવાદમાં એક્સિસ બેંકની પાંચ હજારમી શાખાનું ઉદઘાટન ખૂબ જ મહત્ત્વ ધરાવે છે કારણ કે બેંકની પ્રથમ શાખા આ જ શહેરમાં ઓગણત્રીસ વર્ષ પહેલાં ઓગણીસો ને ચોરાણુંમાં ખોલવામાં આવી હતી જે તે સમયે યુટીઆઈ બેન્ક તરીકે ઓળખાતી હતી અને આ પ્રથમ શાળાનું ઉદ્ઘાટન પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ બરાબર છે એમના દ્વારા કરવામાં આવ્યું હતું ઓકે આ યાદ રાખજો હવે મિત્રો એક્સિસ બેંકની વાત કરીએ છીએ અહીંયા શાખા આવશે શાળાના આવે શાખાનું ઉદઘાટન એક્સિસ બેંક પહેલાં યુટીઆઈ બેન્ક તરીકે ઓળખાતી હતી ઓગણીસો ને એની સ્થાપના થઈ બરાબર છે અને બે હજાર ઓગણીસો ને ચોરાણુંમાં એનું ઓપરેશન શરૂ થયું એવું આપણે કહી શકીએ યુટીઆઈ બેંક શું તમને ખબર છે યુટીઆઈનું ફૂલ ફોર્મ શું જો તમને આવડતું હોય તો કમેન્ટમાં લખીને જણાવો હાલમાં એનું જે હેડક્વાર્ટર છે મુંબઈમાં છે તમને ખબર છે અમદાવાદમાં લો ગાર્ડન આવેલો છે ત્યાં લો ગાર્ડન છે ને ત્યાં જ એક ત્રણ રસ્તા પડે છે ને ત્યાં રજીસ્ટર શાખા આવેલી છે એક્સિસ બેંકની ઓકે અને અમિતાભ ચૌધરી એના એમડી સીઈઓ છે ચેરમેન છે રાકેશ મખીજા આ યાદ રાખજો દર વર્ષે વર્લ્ડ એનિમલ ડે ક્યારે ઉજવવામાં આવે છે તો ચોથી ઓક્ટોબરના રોજ આજે છે ચોથી ઓક્ટોબર વોર્લ્ડ એનિમલ ડે વિશ્વભરમાં પ્રાણીઓના કલ્યાણ ધોરણોને સુધારવા અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે વર્લ્ડ એનિમલ ડે એ માનવજાત અને પ્રાણી સામ્રાજ્ય વચ્ચેના સંબંધોની ઉજવણી કરે છે પ્રાણીઓ આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એક વસ્તુ યાદ રાખજો જો પૃથ્વી પરથી પ્રાણીઓ છે ને એ પ્રાણીઓનું નામો નિશાન ના રહે તો મનુષ્યનું પણ નામો નિશાન ના રહે તેઓ ન તો માત્ર સહાય પ્રદાન કરે છે પરંતુ આપણા જીવનને સમૃદ્ધ બનાવે છે અને સાથે સાથે આપણને વધુ સારા માણસો પણ બનાવે છે ઓકે વન્યજીવ પ્રાણી સપ્તાહ ક્યાંથી ક્યાં સુધી મનાવવામાં આવી રહ્યો છે જો તમને જાબ આવડતો હોય ને તો કમેન્ટ બોક્સમાં લખો આપણે અગાઉ એક બે દિવસ પહેલાં જ ભણ્યા છીએ ઘણા બધા શોર્ટ્સ અવેલેબલ છે જેમ કે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ તમને જો પસંદ આવે ને તો લાઇક કરજો શેર કરજો જોવાનું બાકી હોય તો જોઈ લેજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને પ્રધાનમંત્રીએ દિલ્હીથી વડોદરા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે બીજી ઓક્ટોબરના રોજ મધ્યપ્રદેશનું જે ગ્વાલિયર છે ત્યાં એક જાહેર સમારંભમાં મધ્યપ્રદેશમાં દિલ્હી વડોદરા એક્સપ્રેસ વેના બસ્સો ચુમ્માલીસ પોઈન્ટ પચાસ કિલોમીટર લાંબા પટ્ટાને સમર્પિત કર્યું આ સમર્પિત એક્સપ્રેસ વે લગભગ અગિયાર હજાર આઠસો પંચાણું કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે તે ચાલી રહેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પ્રોજેક્ટનો એક ભાગ છે જેની કુલ કિંમત રૂપિયા એક લાખ કરોડ છે આ એક્સપ્રેસ વે ખુલ્લો મુકવામાં આવતા હવે ફક્ત દસ જ કલાકમાં દિલ્હીથી વડોદરા સડક માર્ગે જઈ શકાય છે પ્રવાસીઓ હવે તેજસ ટ્રેનની સફર કરતાં પણ વધુ ઝડપે દિલ્હીથી વડોદરા પહોંચી શકશે આ એક્સપ્રેસ વે દિલ્હીથી મુંબઈ સુધીના એક્સપ્રેસ વેનો એક ભાગ છે કેન્દ્ર સરકારે આ એક્સપ્રેસ વે ને દેશમાં કનેક્ટિવિટી સુધારા માટેની પહેલે જણાવી છે તમને ખબર છે આપણા ભારતનો પ્રથમ ભારતનો સૌથી લાંબામાં લાંબો એક્સપ્રેસ વે છે ને એ કયો છે તો દિલ્હીથી મુંબઈ છે તમને પૂછે ભારતમાં સૌથી લાંબામાં લાંબો નેશનલ હાઈવે કયો અને ક્યાંથી ક્યાં સુધીનો છે જો આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખો લખો મિત્રો વિડીયો પસંદ આવે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે બરાબર છે એને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને જો તમારે પીડીએફ જોઈતી હોય ડેલી કરંટ અફેરના લેક્ચરની તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો તમને પીડીએફ તો મળશે જ અને પોલ્સ છે ને એ પણ રમવા મળશે બે હજાર ત્રેવીસનું મેડિસિન અથવા ફિઝિયોલોજીનો નોબલ પ્રાઇઝ કોને આપવામાં આવશે અગત્યનો પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો આવનારી પરીક્ષા માટે તો જવાબ આવશે કેટરીન કારિલો અને ડ્રીયુ વિશમેન એટલે ઉપરયુક્ત બંનેને શું છે કેટલીન કાર્યો અને ડ્રીયુ યુ વિશમેન આ બંનેને સંયુક્ત રીતે આપવામાં આવશે તમે ફિઝિયોલોજી કહો અથવા મેડિસિન કહો બંનેનો અર્થ તો શું હોય છે એક જ રહેશે તો મેડિસિન કહો અથવા ફિઝિયોલોજી ક્ષેત્રમાં બે હજાર ત્રેવીસનો પુરસ્કાર હંગેરીના પ્રોફેસર છે કેટલિન કારિકો શું છે કેટલિન કારિકો અને અમેરિકન પ્રોફેસર છે ડ્રીયુ વિશમેન એ બંનેને સંયુક્ત રીતે આપવામાં આવશે બંને વૈજ્ઞાનિકો એવી તકનીક વિકસાવી જેનાથી એમ આધારિત કોવિડ રસીનું નિર્માણ શક્ય બન્યું છે તમને ખબર છે કે આપણા હૈદરાબાદમાં હૈદરાબાદ છે ને એને એમ આર રસી માટેનું હબ બનાવવામાં આવશે મેસેન્જર રિયો ન્યુક્લિક એસિડ મેસેન્જર રિયો ન્યુક્લિક એસિડ એમ આર એનું થાય છે આ તકનીક પર કોવિડ મહામારી પહેલાં પ્રયોગ ચાલી રહ્યા હતા પરંતુ હવે વિશ્વભરના લાખો લોકોને રસી આપવામાં આવી રહી છે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેલિયામાં લાંબા સમયથી કામ કરતા બંને વૈજ્ઞાનિકોને એમના સંશોધન માટે બે હજાર એકવીસમાં પ્રતિષ્ઠિત લાસ્કર એવોર્ડ સહિત અનેક પુરસ્કારો જીત્યા છે હવે નોબલ પ્રાઇઝની વાત કરીએ ડાયનામાઇટના શોધક ડોક્ટર આલ્ફ્રેડ નોબલ સ્વીડિશ વૈજ્ઞાનિક હતા તેઓએ કરેલી વૈજ્ઞાનિક શોધો દ્વારા એમને અઢળક કહી શકે એટલા પ્રમાણમાં ધન પ્રાપ્ત થયું હતું અને ડાયનામાટનો બહોળો ઉપયોગ યુદ્ધ લડવામાં થયેલો જો એમનું દિલ અત્યંત દુઃખી થયું હતું તેમની અળખ સંપત્તિમાંથી ખપ પૂરતું ધન રાખી બાકીની મિલકતનો સદુપયોગ કરવા એમણે એક વસિયતનામું બનાવ્યું આ વસિયતનામા મુજબ એમની મિલકતના વ્યાજમાંથી સાહિત્ય વૈદિક ભૌતિક વિજ્ઞાન અર્થશાસ્ત્ર રસાયણ વિજ્ઞાન શાંતિ કુલ છ ક્ષેત્રોમાં યોગદાન આપનારને વ્યક્તિ વિશેષ એનાયત કરવામાં આવશે બરાબર છે અને નોબલ પારિતોષિક છે અને સ્વીડિશ પારિતોષિક શો જો યાદ રાખજો શાંતિનો નોબલ પ્રાઇઝ નોર્વે દ્વારા આપવામાં આવે છે એના સિવાયના બીજા બધા સ્વીડન દ્વારા આપવામાં આવે છે ઓકે શરૂઆત અઢારસો પંચાણુંમાં સ્વીડિશ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ નોબરે કરી પ્રથમ પારિતોષિક ઓગણીસોને એકમાં શાંતિ સાહિત્ય રસાયણશાસ્ત્ર પછી શરીર વિજ્ઞાન અથવા વૈદ્યક તમે કહી શકો ભૌતિક શાસ્ત્ર માટે આપવામાં આવેલ અને અર્થશાસ્ત્રનું પારિતોષિક ઓગણીસો ઓગણસિત્તેરમાં શરૂ થયું હતું ઇનામ સમારોહ દર વર્ષે યોજાય દરેક પ્રાપ્ત કરતા જેને લોરિયટ કહેવાય છે ચોવીસ કેરેટ ગોલ્ડ પ્લેટેડ ગ્રીન ગોલ્ડ મેડલ ડિપ્લોમા અને નાણાકીય પુરસ્કાર મળે છે બે હજાર ત્રેવીસમાં નાણાકીય પુરસ્કાર વધીને અહીંયા તમે જુઓ એકમ દશક શો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ એક કરોડ દસ લાખ સ્વીડન ક્રોના એની કરન્સી ક્રોના છે એ આપવાનો છે ત્રણ કરતાં વધુ વ્યક્તિઓ વચ્ચે પારિતોષિક વહેંચી શકાતું નથી એટલે વધુમાં વધુ સપોઝ એમ કે ફિઝિક્સનું કોણ હોય તો મેક્સિમમ ત્રણ વ્યક્તિઓ મિનિમમ એક વ્યક્તિ એના સિવાય વધારે આપી શકાતું નથી નોબલ શાંતિ પુરસ્કાર ત્રણ કરતાં વધુ લોકોની સંસ્થાને આપવામાં આવી શકે છે શાંતિ બરાબર સંસ્થાને જો કે નોબલ પારિતોષિક મરણોત્તર પણ નથી આપવામાં આવતું હોય કોઈનું નિધન થઈ ગયું હોય તો એને ના આપવામાં આવે પરંતુ જો કોઈ વ્યક્તિને પુરસ્કાર આપવામાં આવે અને એટલે કે એનું નામ ડિક્લેર કરવામાં આવે અને પુરસ્કાર પ્રાપ્ત કરતાં પહેલાં એનું જો નિધન થઈ જાય તો એને પુરસ્કાર આપવામાં આવે છે ઓકે તો એ યાદ રાખજો બરાબર ચલો સૌથી નાની વયે પુરસ્કાર પ્રાપ્ત કરતા છે શાંતિનો નોબલ પ્રાઇઝ મલાલા યુસુફ જાય બે હજાર ચૌદમાં સૌથી મોટી વયે બે હજાર ઓગણીસમાં બરાબર રસાયણશાસ્ત્રમાં અમેરિકન જે રસાયણશાસ્ત્રી હતા સત્તાણું વર્ષની વયે એમને નોબલ પ્રાઇઝ મળ્યો અને હમણાં જ સેન્ચુરી મારી છે એમણે એમનું નિધન થઈ ગયું છે બરાબર છે તમને યાદ છે એમનું નામ શું છે તમને યાદ હોય તો તમે જણાવો ચલો હું જ કહી દઉં છું જોન ગુડ ઇનફ બીજી વસ્તુ તમારે કહેવાનું છે ભારતમાં સૌપ્રથમ નોબલ પ્રાઇઝ કોને મળ્યું ક્યારે મળ્યું કયા ક્ષેત્રમાં મળ્યું તાજેતરમાં કોને એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે આ સ્કીના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા તો જવાબ આવશે શૌગત ગુપ્તા જીઓની ઇમેજમાં જોઈ શકો છો તો સ્વનિયમનકારી સંસ્થાની બોર્ડ મિટિંગમાં મેરીકો લિમિટેડના એમડી છે અને સીઈઓ છે સોગત ગુપ્તાને એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને જે આસ્કી સાથે ગુપ્તાનું જોડાણ વર્ષો સુધી ચાલે છે જેમાં બોર્ડ ઓફ ગવર્નન્સ પર બે વર્ષ અને બોર્ડ ઓફ ગવર્નન્સ પર વિશેષ આમંત્રિત તરીકે ચાર વર્ષનો સમાવેશ થાય છે બેનેટ કોલમેન એન્ડ કંપની લિમિટેડના રિસ રિસ્પોન્સના પ્રેસિડેન્ટ સિન્હાને વાઇસ ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે પ્રિલાઇટ ઇન્ડસ્ટ્રી લિમિટેડના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર સુધાંશુ વત્સને માનદ ટ્રેઝર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ભારતમાં જાહેરાત ઉદ્યોગની સ્વૈચ્છિક સ્વનિયમનકારી સંસ્થા છે નાઇન્ટી એટી ફાઇવમાં એની સ્થાપના કરી હતી આસ્કી કંપની એકની કલમ પચીસ હેઠળ બિનલાભકારી કંપની તરીકે નોંધાયેલ છે બરાબર આ યાદ રાખજો નાણાકીય સ્થિરતા બોર્ડ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડ તો એ બેંકોને બહારના જે ઋણ હોય જે દેવું હોય એની તપાસ શરૂ કરી રહ્યું છે કારણ કે તે ફંડના ઋણને મર્યાદિત કરવા માંગે છે પારદર્શિતાને વેગ આપવા માંડે માંગે છે નાણાકીય સ્થિરતા બોર્ડની વાત કરીએ સ્થાપના જી ટ્વેન્ટી દ્વારા બે હજાર નવમાં નાણાકીય કટોકટીના પગલે કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના કાર્યમાં સંકલન કરવા નાણાકીય સ્થિરતાના હિતમાં અસરકારક નિયમનકારી સુપરવાઇઝરી અને અન્ય નાણાકીય ક્ષેત્રોની નીતિઓના અમલીકરણને વિકસાવવા અને પ્રોત્સાહન આપવા માટે તે સ્પષ્ટપણે બનાવવામાં આવ્યું હતું ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી બોર્ડ એની વાત કરીએ તો કેન્દ્રીય બેન્કો સુપરવાઇઝરી ઓથોરિટી અને નાણાં મંત્રાલયો આંતરરાષ્ટ્રીય સંસ્થા માટે જવાબદાર રાષ્ટ્રીય સત્તાધિકારોને એક સાથે લાવે છે અને નાણાકીય વ્યવસ્થાના મુખ્ય પાસાઓ પર દેખરેખ કરે વિશ્લેષણ અને ભલામણો કરીને કાર્ય કરે છે તે વૈશ્વિક નાણાકીય સ્થિરતાને અસર કરી શકે તેવા ઉભરતા મુદ્દાઓનું મૂલ્યાંકન પણ કરે છે ઓકે હવે મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી રાજેશ ભાસ્કર સોરી આર આઈ ભાસ્કર છે અને મારું ટેલિગ્રામ આઈડી છે એ શું છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે પોલ્સ પણ રમવા મળશે અને ભણવાની મજા આવી હોય તો એક લાઇક તો કરો તમારા મિત્રો જોડે અને શેર તો કરો અને જો હજુ સુધી આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો તો કયા દેશમાં દક્ષિણ પૂર્વ એશિયાની પ્રથમ હાઈ સ્પીડ રેલવેનું સત્તાવાર રીતે ઉદઘાટન થયું છે આપણે નાણાકીય સાક્ષરતા આની વાત કરી છે ને સાક્ષરતા તો ના કહેવાય તો તમારે કહેવાનું છે આપણા નાણાં મંત્રી કોણ છે જો કેન્દ્રમાં તો કોણ છે તો કેન્દ્રમાં નિર્મલા સીતારમણ ગુજરાતમાં આપણા નાણાં મંત્રી કોણ છે તમારે કહેવાનું છે તો અહીંયા આ પ્રશ્નનો જવાબ શું આવશે તો ઇન્ડોનેશિયા છે એણે શરૂ કરી છે કોણે કરી છે ઇન્ડોનેશિયાએ ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટનું નામ છે જોકો વિરોડો દક્ષિણ પૂર્વ એશિયાની પ્રથમ હાઈસ્પીડ રેલવેનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું જે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હુશ છેનું નામ હાઈસ્પીડ રેલવે તરીકે ઓળખાય છે તે ચીનના બેલ્ટ અને રોડ પહેલનો મુખ્ય ઘટક છે તે બે મહત્વપૂર્ણ ઇન્ડોનેશિયન શહેરો વચ્ચે મુસાફરીના સમયમાં નાટકીય રીતે ઘટાડો ઘટાડવા માટે તૈયાર છે અને સાત પોઈન્ટ ત્રણ બિલિયન ડોલરનો ખર્ચ છે આ સ્મારક માળખાકીય પ્રોજેક્ટને મુખ્યત્વે ચીન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે પીટી કેરેટા કેપેટ ઇન્ડોનેશિયા ચાઇના એના સંયુક્ત પ્રયાસો દ્વારા એને ફળીભૂત કરવામાં આવ્યું છે જે ચાર રાજ્યની માલિકની કંપનીઓ અને ચાઇના રેલવે સ્ટેશન ઇન્ટરનેશનલ કંપની લિમિટેડ બનેલા ઇન્ડોનેશિયન કન્સોટીયમ વચ્ચેના સહયોગ દ્વારા બનાવવામાં આવ્યું છે ઇન્ડોનેશિયા તમને ખબર છે કે ઇન્ડોનેશિયાની કેપ્ટી જાકાર્તા છે પરંતુ એની નવી રાજધાની બનાવવામાં આવશે ખસેડીને શું નામ એનું રાખવામાં આવ્યું છે તમારે કહેવાનું છે પ્રેસિડેન્ટ છે જોકો વિડોડો અને એની જે કરન્સી છે ઇન્ડોનેશિયન રૂપિયાહ શું છે ઓકે ઓગણ સિત્તેરમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી નિમિત્તે ડાંગમાં દોડનું આયોજન તો દક્ષિણ ડાંગ વન વિભાગ હેઠળ વાંસદા નેશનલ પાર્ક રેન્જમાં દોડનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી સાડી ત્રણસોથી થી વધુ ઉત્સક દોડવીરોએ ભાગ લીધો દમણમાં ઓગણ સિત્તેરમાં વન્યજીવ સપ્તાહ નિમિત્તે દેવકા ઇકો પાર્ક ખાતે મેંગ્રો ઇકોલોજીના રક્ષણ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દાદરા નગર હવેલી વન સંરક્ષણ રાજ તિલક દ્વારા કાર્યક્રમમાં જોડાયેલા વિદ્યાર્થીઓને મેંગ્રો ઇકોલોજીના રક્ષણ માટે અપીલ કરવામાં આવી હતી આ કાર્યક્રમ બાદ શિલવાસાના સાત માલિયામાં વન વિભાગે વિદ્યાર્થીઓ માટે ટ્રેકિંગનું આયોજન કર્યું હતું અને આ કાર્યક્રમમાં એનઆઈએફ ના ડાયરેક્ટર ડૉક્ટર સંદીપ શયાન ફેશન મેનેજમેન્ટ સ્ટડીઝ વિભાગના વડા પી સિંધુ શેખરે હાજરી આપી પોતાના વિચારો રજૂ કર્યા હતા ડાંગ તમને ખબર છે સૌથી વધારે વન વિસ્તાર ધરાવે છે આપણા ગુજરાતમાં સૌથી નાનો જિલ્લો છે વિસ્તાર અને વસ્તીમાં અને ભારતનો ગુજરાતનો પ્રથમ પ્રાકૃતિક કૃષિયુક્ત જિલ્લો છે આ ઉપરાંત યાદ રાખજો ડાંગના દીદી કોને કહેવાય છે પૂર્ણિમા બેન પકવાસા મને ડાંગના ગાંધી કોને કહેવાય છે ડાંગ એક્સપ્રેસ પુરુષોમાં મુરલી ગાવિત અને મહિલાઓમાં સરિતા ઓળખાય છે ઓકે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો એક મિનિટ અહીંયા આડું આડુઓ થઈ ગયું છે કે એક જ આવ્યું છે ઓકે અહીંયા દિવસોના પ્રશ્નો નથી એકચુઅલી પ્રશ્નો બદલાઈ ગયા છે લખવાનું રહી ગયું છે ઓકે તો અહીંયા આપણે કહી શકીએ ભારતના ભારતના પ્રશ્નો છે આપણે જોઈ લઈએ રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે તો હિમાચલ પ્રદેશમાં ભારતની સૌથી લાંબી નદી કઈ તમને એવું પૂછે ભારતની સૌથી લાંબી નદી તો ડેફિનેટલી ગંગા જ આવે પણ અહીંયા એવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી સૌથી લાંબી નદી કઈ તો બ્રહ્મપુત્ર આવશે યાદ રાખજો બનારસનું જૂનું નામ શું કાશી કહો બનારસ કહો વારાણસી કહો એક જ છે મેનમેકો લેક નામની પર્વતમાળા કયા રાજ્યમાં આવેલી છે તો સિક્કિમમાં છે ભારતના રાજ્યોમાંથી પસાર થતી કર્કવૃત્ત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે તો આઠ રાજ્યોમાંથી મમ્મી પણ ગુજરાતી છે જેને ફોર્મ આવડતું એ કમેન્ટ બોક્સમાં લખો આવ્યો આવી એક શોર્ટ રિક્સ છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન ભારતમાં જો આપણ અલગ છે ભારતના પ્રશ્નો છે ભારતમાં સતી પ્રથા બાળ લગ્ન બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ વગેરેના ઉગ્ર વિરોધને નાબૂદ કરવાના નાબૂદ કરવા માટે કોણે ચલાવ્યા હતા પ્રશ્નમાં થોડીક ભૂલ છે એનો વિરોધ કોણે કર્યો હતો એવું આપણે કહી શકાય બરાબર છે તો રાજા રામ મોહન રાય આવશે મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે પર્શિયા એટલે હાલનું ઈરાન નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે તો અર્થશાસ્ત્ર દેશ ગુલામીમાંથી મુક્ત ના થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાવવાની તથા કેસ કરતન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી તો વાસુદેવ બળવંત ફળકે વંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે ભાગવત સંપ્રદાયના હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે બેલાસ્ટલેસ ટ્રેક વર્કર્સના નિર્માણ માટે નવી ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ગુજરાતમાં ગુજરાત રાજ્યના કયા શહેર નજીક ખુલ્લી મૂકવામાં આવી તો આણંદમાં તાજેતરની પર્યટન મંત્રાલયે કયા તાજેતરમાં પર્યટન મંત્રાલયે કયા રાજ્યના વિશ્વનાથ ઘાટને બે હજાર ત્રેવીસ માટે ભારતના શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે જાહેર કર્યું છે તો આસામ આસામનું છે વિશ્વનાથ ઘાટ હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો યુટીઆઈનું ફૂલ ફોર્મ શું યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ઓગણીસો ત્રાણું થી લઈને બે હજાર સાત સુધી યુટીઆઈ બેંક અને પછીનું નામ બદલીને શું કરવામાં આવ્યું એક્સિસ બેંક સેકન્ડ પ્રશ્ન વન્યજીવ પ્રાણી સપ્તાહ બે થી આઠ ઓક્ટોબર ત્રીજો પ્રશ્ન ભારતનો સૌથી લાંબામાં લાંબો નેશનલ હાઈવે ચુમ્માલીસ નંબર ક્યાંથી ક્યાં શ્રીનગરથી લઈને કન્યાકુમારી કાશ્મીરથી જમ્મુ કાશ્મીરથી લઈને તમિલનાડુ ચોથો પ્રશ્ન ભારતમાં સૌ પ્રથમ નોબેલ પ્રાઇઝ ઓગણીસો તેરમાં કોને આપવામાં આવ્યો હતો રવિન્દ્રનાથ ટાગોર અને સાના માટેનો છે સાહિત્યનો પુરસ્કાર ગીતાંજલિ માટે પાંચમો પ્રશ્ન આપણા ગુજરાતના નાણાં મંત્રી કોણ છે કનુ દેસા જેઓ નાણાં મંત્રી છે પેટ્રોલિયમ મંત્રી છે અને ઉર્જા મંત્રી પણ છે છઠ્ઠો પ્રશ્ન ઇન્ડોનેશિયાની નવી રાજધાની નુસંતરા ખસેડવામાં આવશે સાતમો પ્રશ્ન ડાંગના ગાંધી કોને કહેવાય છે ઘેલુભાઈ નાયકને હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન ગુજરાતમાં ગાંધીનગર ખાતે લાવેલ છે પંચાયત તાલીમ કેન્દ્ર એનું નામ બદલીને શું રાખવામાં આવશે જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો સેકન્ડ પ્રશ્ન શાસ્ત્ર રામાનુજન પુરસ્કાર માટે કેટલી વયમર્યાદા નક્કી કરવામાં આવી છે કે એટલી મર્યાદા નીચેના વયના હોય એ લોકોને જ આપવામાં આવે છે આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડિયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત